તો ફાસ્ટ નથી થતું જી. અને રુઝાન જે આપની પાસે આવવા માંગી, જે એક પીડિતા હોય છે એની જે વ્યથા રહેતી હોય છે, એના પરિવારજનોની જે વ્યથા રહેતી હોય છે, જે રીતે સવાલો પૂછવામાં આવતા હોય છે, ક્યાંક ને ક્યાંક હવે થોડા ઘણા બદલાવ જોવા મળે છે, પરંતુ તેમ છતાં ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણો અથવા તો કોઈ એવા પરિબળોના કારણે એ રીતે પણ જે વર્તન જોવા મળતું હોય છે એ પણ ઘણું પીડાદાયક રહેતું હોય છે. રેપ કરતા પણ વધારે પીડા એની રહેતી હોય છે. તમે અત્યારે નિર્ભયા કેસમાં જો તેની બિચારી મમ્મી જે તારીખો આવે, આશા આવે, આખા દિવસ આપણી માનસિક સ્થિતિ બગડે છે કે ભાઈ આ શું તમાશા છે, તો એ લોકો બિચારા હોય તો સહન કર્યું છે. અને એ લોકો તો જાય છે કે યાર જ્યુડિશિયરી છેલ્લા તેના મમ્મી કંટાલી ગયા કે યાર ભીખ નથી માંગી રહ્યા, અમે અમારે જસ્ટિસ માંગી રહ્યા છે. લોકો કે જીતી ગયા જીત નથી, આ જસ્ટિસ છે કે અહીંયા કઈ ગેમ નથી રમ્યા કે જીતવાનું છે, હાર ને જીત છે, અમારે નહીં રમવી ગેમ ભાઈ, અમારે જસ્ટિસ જોઈએ છે. એટલે પોઈન્ટ અત્યારે જસ્ટિસ નો છે. તમે જયારે વાત કરો છો કે આ પીડિતાઓ જોડે શું થાય છે, તો બેન એક વાત કહી દઉં કે 2017 નો હવે ડેટા આવ્યો છે કે કન્વિક્શન રેટ, એટલે ખાલી 27%, 2017 કે અને આથી 2018 છે, 27% લોકોના કન્વિક્શન થાય છે. એટલે કન્વિક્શનનો મતલબ કે અગર 100 જજમેન્ટ આવ્યા હોય ને, જજમેન્ટ કેસીસ તો બહુ ચાલતા રહે છે, 100 જજમેન્ટ આવે એમાંથી ખાલી 27% લોકો ગુનેગાર કહેવાય છે, બાકી બધા છૂટી જાય છે ફ્રી. કેમ કે ભાઈ, કારણ કે વિટનેસ હોસ્ટાઈલ થઈ ગયા હોય, છોકરીને ધમકી આપી હોય, યા છોકરીના મા બાપને કીધું કે તારા બા તારા જે બી ફેમિલીને બરબાદ કરશું, ફલાનું ઢેકનું પૂછું. બાકીના તમે જોશો તો બાકીના પેલા બેલ પર છૂટ્યા હોય, બેલ પર છૂટ્યા એટલે તમે જે બીજો એક હૈદરાબાદનો કેસ છોડ્યો છે, સાંભળ ના, ઉનાવનો એક કેસ હતો જેમાં તે દીકરીએ માર્ચમાં કમ્પ્લેન કરી હતી, એના બેલ પર છૂટી ગયા, તેને અત્યારે બાળી નાખી જ્યારે એ લોકો કોર્ટમાં જતા હતા. એટલે તમે સમજો આવી હાલત છે બહેનોની આપણી. અને પછી કેસો કે ભાઈ બહેનો કેસ નથી કરતી, અરે ક્યાંથી કોઈ કેસ કરે સાહેબ, આ તમે આ જુઓ છો ને, આ તો અડધા કેસ છે, અડધા કેસ તો રિપોર્ટેડ કેસ છે, ખાલી અનરિપોર્ટેડ છે કેટલા છે. અને બીજી વાત કહી દઉં કે મારા ઘણા મિત્રો અહીંયા અત્યારે નથી, પણ મીડિયા થ્રુ થકી કહી જ દઉં તમને, ઘણા મિત્રો કે ના બહેનો બધા ખોટા કેસ કરે છે. તો મારી પાસે ગુજરાતનો ડેટા છે કે ગુજરાતમાં 8400 સમથિંગ બહેનો રિલેટેડ કેસીસ છે, જેમાં ખાલી 40 કેસ ખોટા છે, બાકી બધા કેસ સાચા છે. આ રિપોર્ટ અત્યારે આવ્યો છે, એટલે મારા બીજા મિત્રો જેને શોક ચડે છે, એટલે બોલું કે ના ના બહેનો ખોટા કરે, બધા કે છે ને બહેનો મિસયુઝ કરે, તો બાપા ધપેલા મિસયુઝ કર્યા છે. તમે સમજો બધા, અત્યારે બહેનોની આવી હાલત છે. મારી ગવર્નમેન્ટ, મારે શરમ આવે છે કહેતા કે મને એઝ અ સિટીઝન મારું ફ્રીડમ ઇમ્પોર્ટન્ટ છે, ફ્રીડમ બોલું છે, પણ મને ફ્રીડમ શું સાહેબ, અત્યારે તો પ્રોટેક્શન બી નથી મળી રહ્યું, આવી મારી હાલત છે. અને મારા હું ફરા જેટલા માંગે એટલા ટેક્સ બી ભરું છું અને ફાઇન બી ભરું છું. જી બિલકુલ રુઝાનજી, હવે સાંસદો પર એક અહીંયા વાત કરીએ તો 44 સાંસદોએ એવું કહ્યું છે કે કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ કોઈ પણ પક્ષ લાવે તેનું સમર્થન કરીશું. આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? અને સાથે આવા ઘણા બધા એક્સક્યુઝ બીજા સાંસદોએ પણ કર્યા છે. સર એ જ કહું છું ને કે ભાઈ સાંસદો, તમે આટલા વર્ષો શું કરતા હતા? જસ્ટ બીકોઝ કોઈ કે તમને ફોન કરીને, કોઈ પ્રેસ વાળાએ ફોન, એટલે તો મારે હંમેશા પ્રેસને બહુ થેન્ક યુ કરવાનું હોય છે કે ભલે બાકી આડુબાડું મારે અત્યારે એમાં નહીં કહેવું, પણ બહેનોના કેસમાં તો અમારે પ્રેસ ને મીડિયાની જ મહેરબાનીથી આટલું બી ચાલે છે. કારણ કે એક એક્ઝામ્પલ આપો, રજુરાનો એક કેસ છે જેમાં દીકરીઓને, નાની નાની દીકરીઓને જે કોઈ એમાં પેલી એમાં રહેતી હતી, તે લોકોને બિચારીને ડ્રગ કરી એટલે કંઈક પીવડાવી, અને એ લોકોને રેપ થયો તો 2-4 મહિના યા 5-6 મહિના સુધી માંડ પેલા લોકોને પકડાયા, કારણ કે બહુ ઇન્ફ્લુએન્શિયલ હતા, પણ એ કોઈ પ્રેસે નોટ ના કરી, એટલે બિચારો ન્યાયની ગુહાર લગાડી રહ્યા છે. એટલે તમને એમ કહેવા જઉં છું કે અલ્ટિમેટલી મીડિયા ઇઝ પ્લેઇંગ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. સાંસદની કમિંગ બેક કરે કે ભાઈ તમે બીજા અમે સપોર્ટ કરશું, તો ભાઈ તમે કરો ને, પણ બીજા પર શું કામ નાખો છો? તમે પોતે કેમ નથી કરી શકતા સાહેબ? તમને વોટ આપીને ચૂનીને લાયા છે આ બધું કરવા, પેલી રજાઓ લેવાયા, હોબાળો કરવા નથી લાયા સાહેબ તમને? તમે આગળ મૂવ તો કરો, જેમ જસ્ટિસ વર્માનું કમિટી હતી ફટાકથી બધાએ પાસ કરી દીધી. એટલે સાહેબ એટલીસ્ટ એ તો, કારણ કે ઘણી વાર હાથીના દાંત દેખાડવાના અલગ હોય છે, ખાવાના અલગ હોય છે, પણ સાહેબ કંઈક તો કરો પ્લીઝ.